જય પીર પિથોરા દાદા, જય સચિયા માતા, જય ભવાની માતા, જય શિવાજી મહારાજ, જય મહારાષ્ટ્ર. છત્રપતિ શિવાજી મહારાજ ભોસલે રાજપૂત ક્ષત્રિય, ભારત કા મહાન યોદ્ધા, ટોટલ હિન્દુ સમ્રાટ, હિન્દુ હૃદય સમ્રાટ, દેવતાઈ પુરુષ, રાજપૂતાના ઇતિહાસ મે અમર નામ હૈ. કાશી હું તે કલા ગઈ મથુરા મસ્જિદ, ભાઈ શિવાજી ન હોત તો સુનત હોત સબકી. શિવાજી કા નામ, શિવાજી કે પિતાજી કા નામ શાહજીરાવ ભોંસલે થા, માતાજી કા નામ જીજાબાઈ. મરાઠા રાજપૂતો મે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ વીર યોદ્ધા ઓર ભારત કે પ્રથમ નંબર કે વીરો મે સે એક થે. યે દેવતાઈ પુરુષ કે સાથ હમેશા માં ભવાની હાજરા હજૂર રહેતે થે. માં ભવાની કો યાદ કરકે દર્શન કરકે દેવી કે આદેશ સે હી યુદ્ધ મે જાતે થે. ગેરીલા યુદ્ધ પદ્ધતિ સે દુશ્મનો કો ચારે સાઇડ સે ઘેર લેતે થે. ઉનકા ખાધા ખોરાક ઉપર છાપા માર કે દુશ્મનો કો હેરાન પરેશાન કરકે ભગા દેતે થે. ઇસ મહાન રાજા કા જન્મ શિવનેરી પૂના મહારાષ્ટ્ર મે હુઆ થા. આપ માં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, પેટ માં પોઢી ને બાળે સાંભળેલી રામ લક્ષ્મણ ની વાત રે. શિવાજી ને નેદ્રુ નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. એસે કઈ ઇનકે ભજન કઈ શિવાજી કે હાજરડે હૈ. આજ સે 400 સાલ પહેલે શિવાજી કા જન્મ હુઆ થા. હિન્દવી સ્વરાજ્ય કે સંસ્થાપક શિવાજી રાજે ભોંસલે 1630 સે 1680 કે બીચ મે ભારત કે મહાન યોદ્ધા એવમ રણનીતિકાર થે. ઇનોને 1674 મે પશ્ચિમ ભારત મે મરાઠા સામ્રાજ્ય કી સ્થાપના કી થી. ઇનોને કઈ સાલ તક ઔરંગઝેબ કે મુગલ સામ્રાજ્ય સે બહાદુરીપૂર્વક સામના કિયા થા. 1674 મે રાયગઢ મે ઉનકા રાજ્યાભિષેક હુઆ થા ઓર છત્રપતિ બને થે. છાપામાર યુદ્ધ પદ્ધતિ શિવ સૂત્ર ફારસી ભાષા કે બદલે મરાઠી ઓર સંસ્કૃત ભાષા પર જોર દિયા થા. શિવાજી કા બચપન માતા જીજાબાઈ કે માર્ગદર્શન મે બીતા થા. યે સભી કલાઓ મે પારંગત ઓર માહિર થે. ઉન્હોને બચપન મે રાજનીતિ યુદ્ધ નીતિ કી શિક્ષા લી થી. ભોંસલે ઉપજાતિ કે થે, વો મૂલત ક્ષત્રિય મરાઠા જાતિ કે થે. કોંડાળા કા કિલ્લા કો સિંહગઢ કા નામ દે કે ઉન્હોને કિલ્લે કા નામ રખા થા શિવાજી કો. ઔરંગઝેબ ને આગ્રા બુલા કે શિવાજી કો લગા કે અપના સન્માન બરોબર નહીં હુઆ હૈ તો શોર ભરે સ્વર મે જોર સે ગર્જના કરકે વો દુશ્મનો કે સામને બોલે થે. તો ઉન્હોને દુશ્મનો ને નજર કેદ કર લિયા થા ઓર 5000 સૈનિકો કો પહેરે લગા દિયા થા. લેકિન યે માન રાજા ને અપને અજોડ સાહસ ઓર યુક્તિ સે શિવાજી ઓર સંભાજી હેમ ખેમ જેલ સે બહાર નિકલ ગયે થે. એસે વીર ક્ષત્રિય યોદ્ધા થે. વો પર સ્ત્રી કો માત સમાન સમજતે થે. એક બાર શિવાજી કે સૈનિકો ને દુશ્મનો કી ઔરતો કો બંદી બના કે શિવાજી કે પાસ લેકે આયે થે. ઓર શિવાજી ને વહી ઔરતો કો સન્માન દેકર વાપિસ સહી સલામત ભેજ દિયા થા. એસા મહાન રાજપૂતાના ઇતિહાસ મે શેર શિવાજી કે નામ પે જાને જાતે. યે મહાન રાજા ને દિગ્વિજય કરતે હુએ કર્ણાટક કે લંબાઈ કરતે દક્ષિણ મે કોંકણ તુંગભદ્રા નદી સે પશ્ચિમ મે બેલગામ ધારવાડ કા ક્ષેત્ર મૈસૂર બેલારી ત્રિચુર યે અપના અધિકાર જમા લિયા થા. ઓર 1680 કો યે મહાન દેવતાઈ રાજા કા દેહાંત હુઆ થા. બાદ મે ઇનકા હી બેટા સંભાજી ગાદી પે બેઠા થા ઓર દૂસરી રાણી કા બેટા રાજા રામ થા. યે મહાન વંશ કા ઉદ્ભવ સ્થાન રાજસ્થાન મે સે મહારાણા પ્રતાપ સિસોડિયા કુલ સે મિલતા હૈ. છત્રપતિ શિવાજી કી પરીક્ષા કરને કે લિયે દાદોજી કોણદેવ ઓર ગુરુ રામદાસ ને સોને કા બર્તન દિયા ઓર બોલે થે કે સિંહ કા દૂધ લાકે દો, મેરે પેટ મે બહોત દર્દ હો રહા હૈ. સૂરવીર ઓર બહાદુર શિવાજી ને સિંહણ કે પાસ જાકે ઓર મૂંગી ભાષા મે બોલે થે, તું જંગલ કી શેરની હૈ, મેં છત્રપતિ શિવાજી મહારાજ, મેરે ગુરુ કો પેટ મે દર્દ હોને સે હે સિંહણ માતા, મેં આપકો મારને કે લિયે નહીં આયા હું, લેકિન મેરે ગુરુ કે પેટ મે દર્દ હોને સે મેરે કો આપકા દૂધ ચાહીએ. તો સિંહણ ને અપના દૂધ દે દિયા ઓર ઉન્હોને જાકે વહી દૂધ જાકે ગુરુજી કો દિયા. ઓર જો બાકી જો ચેલે થે વો ગુરુજી કે એસા રોજ બોલતે થે કે આપ શિવાજી કે ઉપર જ્યાદા ધ્યાન દે રહે હો ઓર હમારે ઉપર કમ ધ્યાન દે રહે હો. તો
गुरु जी ने दादा कौंडदेव ने बोला, देखा ये छत्रपति शिवाजी महाराज आज मेरे लिए सिंहण का दूध लेके आया, तुम में से कोई है ऐसा योद्धा जो सिंहण का दूध लेके आए? लेकिन वो सब पीछे हट गए, कोई लेके नहीं आता। ऐसा महान राजपूताना मराठाओं की एक विशाल सेना खड़ी की थी, गोरिल्ला युद्ध पद थी और भारतीय नौसेना के जनक कहे जाते हैं। उन्होंने ही एक स्वतंत्र शासक की तरह अपने नाम का सिक्का चलवाया था। 6 जून 1974 को रायगढ़ में राज्याभिषेक हुआ था, शिवराज राज्याभिषेक शिवराई मुद्रा चालू किया था। इस महान राजा का आज भी राजपूताना इतिहास में नाम अमर है। छत्रपति शिवाजी महाराज की ऐसी जो वंशावली है, अमर इतिहास है, वो इस प्रकार है। और उनका मंत्र था, गढ़ आला पण सिंह गैला, जब हौसले बुलंद हो तो पहाड़ भी एक मिट्टी का ढेर लगता है। छत्रपति शिवाजी राजे वाच, शत्रुओं को कमजोर समझो, शत्रुओं को कमजोर न समझो तो अति अधिक बलिष्ठ समझकर डरना भी नहीं चाहिए। सर्वप्रथम राष्ट्र, फिर गुरु, फिर माता पिता, फिर परमेश्वर, अत पहले खुद को नहीं राष्ट्र को देखना चाहिए। ये छत्रपति शिवाजी के वाक्य हैं। अगर मनुष्य के पास आत्म बल हो तो समस्त संसार पर अपने हौसले से विजय पताका लहरा सकता है। छत्रपति शिवाजी वाच, इस जीवन में सिर्फ अच्छे दिन की आशा नहीं रखनी चाहिए, क्योंकि दिन और रात की तरह अच्छे दिनों को भी बदलना पड़ता है। छत्रपति शिवाजी वाच, कोई भी कार्य करने से पहले उसका परिणाम सोच लेना हितकर होता है, क्योंकि हमारी आने वाली पीढ़ी उसी का ही अनुसरण करती है। छत्रपति शिवाजी वाच, अपने आत्म बल को जगाने वाला, खुद को पहचानने वाला और मानव जाति के कल्याण की सोच रखने वाला पूरे विश्व भर पर राज करता है। छत्रपति शिवाजी वाच, जो धर्म सत्य श्रेष्ठता और परमेश्वर के सामने झुकता है उसका आदर समस्त संसार करता है। छत्रपति शिवाजी वाच, भारत का महान वीर योद्धा छत्रपति शिवाजी महाराज, शिवाजी की गुरु रामदास के प्रति असीम श्रद्धा थी। शिवाजी के गुरु रामदास ने एक दिन गुरु भिक्षा लेने को जा रहे थे, उस पर शिवाजी की नज़र पड़ी, प्रणाम कर निवेदन किया कि हे गुरुदेव, मैं अपना पूरा राजपाट आपके कटोरे में डाल रहा हूँ। मेरा राज्य आपका हुआ। तब गुरु ने कहा, सच्चे मन से दे रहे हो? वापिस लेने की इच्छा तो नहीं है ने? बिल्कुल नहीं, यह सारा राज्य आपका हुआ है तो ठीक है, पहले यह कहते हुए गुरु ने अपना भगवा चोला फाड़ दिया, उसमें से एक टुकड़ा निकाला, शिवाजी के मुकुट पर बांध दिया। मैं अपना राज्य तुम्हें सौंपता हूँ, इसे चलाने और देखभाल के लिए मेरे नाम पर राज्य करो, मेरी धरोहर तुम्हारे पास अनामत रहेगी। ऐसा कहने पर छत्रपति शिवाजी महाराज के आँख में से आंसू आए थे। यह महान राजा सूर्यवंशी शाखा छत्रिस कुल की छत्री शाखा में सिसोदिया शाखा में भोसले राजा थे। शिवाजी का जन्म हुआ था। शिवाजी का हालड़ा जो आज गुजराती में ईश्वरदान गढ़वी ने बहुत प्रख्यात किया है, जननी जन जे तो भक्त जन जे, कहाँ दाता कहाँ सूर, नहीं तो रह जे वाजणी मत घुमावी सिंदूर। ऐसे छत्रपति शिवाजी के पोते का नाम छत्रपति साहू महाराज था, जो इनके बेटे संभाजी का पुत्र था। जय भवानी, जय शिवाजी, जय भारत, जय महाराष्ट्र, जय राजपूताना।